એક વખત એક નાનો છોકરો સ્કૂલે ગયો બહુ નાનો હતો એ છોકરો અને સ્કૂલ બહુ મોટી હતી પણ છોકરો રાજી થયો કારણ કે તેણે જોયું કે બહારથી જમણી તરફ જાય તો તરત તેનો ક્લાસ આવતો હતો આ રીતે પ્રવેશવાથી તેને સ્કૂલ બહુ મોટી નહોતી લાગતી એક સવારે છોકરો સ્કૂલમાં ગોઠવાયો ત્યાં જ તેના ટીચરે કહ્યું આજે આપણે એક ચિત્ર દોરીશું છોકરો તો ખુશ થઈ ગયો તેને ચિત્ર દોરવા ગમતા હતા તેને બહુ બધું દોરવું ગમતું સિંહ અને વાઘ મરકા અને ગાય ટ્રેન અને બોટ છોકરાએ પોતાની કલર બોક્સ બહાર કાઢીને લાગ્યો ચિત્રો દોરવા પણ ત્યાં ટીચર બોલ્યા વેઇટ 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 ચિત્ર દોરવાનું શરૂ કરવાનો હજુ સમય થયો નથી આટલું બોલી ટીચરે બધા બાળકો તૈયાર થાય તે માટે રાહ જો પછી કહ્યું હવે સાંભળો આપણે ફૂલ દોરીશું પેલો છોકરો તો રાજી થઈ ગયો તેને ફૂલો દોરવા બહુ ગમતા એટલે એ તો લાગ્યો સુંદર ફૂલ દોરવા પિંક ઓરેન્જ બ્લ્યુ ક્રેન મંડ્યો કાગળ પર ઘસવા પણ ટીચર બોલ્યા વેટ વેટ વેઠ હું તમને બતાવીશ કે ફૂલ કેમ દોરાય ટીચરે બ્લેકબોર્ડ પર ફૂલ દોર્યું લાલ ફૂલ ને લીલું બેકગ્રાઉન્ડ પછી ટીચરે આદેશ આપ્યો હવે શરૂ કરો બાળકે પોતાના ફૂલ અને ટીચરે દોરેલા ફૂલ તરફ જોયું તેને પોતે દોરેલું ફૂલ વધુ ગમ્યું પણ તે કશું બોલ્યો નહીં પોતાનું પાનું ફેરવી ટીચરે દોર્યા પ્રમાણેનું ફૂલ તો દોરવા લાગ્યો તેણે પણ લાલ ફૂલ ને લીલું બેકગ્રાઉન્ડ બનાવ્યું બીજા દિવસે નાના છોકરાએ બહાર પડતું બારણું પોતાની રીતે ખોલ્યું ત્યારે ટીચર બોલ્યા આજે આપણે માટીમાંથી કશું બનાવીશું છોકરાએ કહ્યું વાહ આમાં તો મજા પડી જશે તેને માટી ગમતી હતી માટીમાંથી ઘણું બધું બનાવતા એને આવડતું હતું સાપ અને બરફીલો માણસ હાથી અને ઉંદર કાર અને ટ્રક છોકરાએ પોતાનો માટીનો દડો લીધો હાથમાં ને લાગ્યો કશું બનાવવા ત્યાં ટીચર બોલ્યા વેઇટ 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 હજુ માટી કામ શરૂ કરવાનો સમય થયો નથી આટલું બોલી ટીચરે બધા બાળકો તૈયાર થાય તે માટે રાહ જોઈ અને પછી કહ્યું હવે સાંભળો આપણે માટીમાંથી એક થાળી બનાવીશું પેલો છોકરો તો હોંશમાં આવી ગયો માટીમાંથી જુદા જુદા માપની થાળી બનાવવાનું અને શરૂ કરી દીધું પણ ટીચર બોલ્યા વેઇટ હું તમને બતાવીશ કે થાળી કેમ બનાવાય ટીચરે એક ઊંડી ડીશ બનાવી સૌને બતાવીને કહ્યું જોયું આવી થાળી બનાવો તમે છોકરાએ ટીચરની ડીશ અને પોતાની ડીશ જોઈ તેને તો પોતાની થાળી ગમી હતી પણ તે કશું બોલ્યો નહીં તેણે માટીનો પાછો દોડો બનાવ્યો ને તે લાગી પડ્યો ટીચરે બનાવેલી ડીશ બનાવવા આમ કરતાં કરતાં છોકરો થોભો અને રાહ જોવો તથા હું કરું છું તેમ કરો એટલું શીખ્યો તેમણે શીખ્યું કે મારે કશું નહીં કરવાનું ટીચર કહે તો અને તેવું જ કરવાનું થોડા સમય પછી એ છોકરો અને તેનું કુટુંબ કોઈ બીજા શહેરમાં બદલી થયા ત્યાં છોકરા માટે બહારથી પોતાના રૂમમાં જવાય તેવું બારણું નહોતું તેણે મોટા પગથિયાં ચડી મોટા સભાખંડમાંથી ચાલીને પોતા વર્ગ તરફ જવાનું હતું વળી નવી શાળામાં પહેલા જ દિવસે તે છોકરો પોતાના ટીચર પાસેથી સાંભળે છે આજે આપણે એક ચિત્ર દોરીશું છોકરો રાજી થયો અને તે પોતાના ટીચર કેમ દોરવું ને શું દોરવું એવું કહે તેની જ જોવા લાગ્યો ટીચર કશું બોલ્યા ને વર્ગમાં ગૂમવા લાગ્યા પેલો છોકરો તો આદેશની રાહ જોતો બેઠો હતો ટીચરે તેને પૂછ્યું કેમ તારે કંઈ દોરવું નથી છોકરાએ હકારમાં માથું ધૂણાવ્યું અને બોલ્યો આપણે શું દોરવાનું છે તમે દોરશો નહીં ત્યાં સુધી મને કેમ ખબર પડશે ટીચર સમજી ગયા કે છોકરાની બાજુમાં બેસી ગયા બેઠા તને જે ગમે તે દોર તને જે ગમે તે કલર પૂરીને દોર તું તારી સ્ટાઇલથી જે બનાવવું હોય તે જ બનાવ છોકરાને આંચકો લાગ્યો તેણે ખાતરી કરી મને ગમે તે મારી સ્ટાઇલથી મને ગમતા કલરથી ટીચર બોલ્યા હા બેઠા જો બધા વિદ્યાર્થીઓ એક સરખું ચિત્ર બનાવે એક સરખા રંગ પૂરે તો કોણે કયું ચિત્ર બનાવ્યું છે તે મને કેમ ખબર પડે નાનો છોકરો સ્કૂલ ગમવા લાગી ભલે ને તેમાં બહારથી સીધા ઘુસી જવાય તેવું કોઈ બાણું ન હતું એક નાનો છોકરો હવે ખુશખુશાલ છોકરો બની ગયો હતો આ સંકલ્પના વલ્લભ વિદ્યાનગરના પ્રાધ્યાપક સુલભા નટરાજના લેખ પરથી તારવવામાં આવી છે